મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે જે મુદ્દાઓ શીખી ગયા હતા એ ખાસ કરીને જે સરકારની સેવાઓ આપતી એટલે કે સરકારી કચેરી સાથેના પત્રવ્યવહારનો આપણે અભ્યાસ કરેલો હતો આજે આપણે જાહેર ઉપયોગી સેવાઓ છે એમની સાથે એક સામાન્ય વ્યક્તિ જે પત્રવ્યવહાર કરે છે એના સંદર્ભમાં આપણે આજે ઘણા બધા ઉદાહરણોનો અભ્યાસ કરીશું મિત્રો ખાસ કરીને આવી બધી જે સેવાઓ હોય છે એ જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય છે એ લોકોને એમની સુખાકારી અને એમની સેવાઓમાં વધારો થાય એ હેતુથી કરતી હોય છે હવે કેટલીક સેવાઓની યાદી આપણી પાસે છે એનો આપણે એક પ્રાથમિક અભ્યાસ કરીએ તો કે તાર ટપાલની સેવાઓ છે રેલવેની સેવાઓ છે ડ્રેનેજ એટલે કે ગટરની સુવિધા અને સ્વચ્છતા છે જાહેર આરોગ્ય છે રસ્તા અને મકાનની સેવાઓ છે સ્થાનિક અને રાજ્ય પરિવહનની સેવાઓ છે અગ્નિશામક દળની સેવાઓ છે અને પોલીસ હોમગાર્ડ વીજળી અને પાણી પુરવઠો આ બધી સેવાઓને આપણે જાહેર ઉપયોગી સેવાઓ તરીકે ઓળખીએ છીએ આ મિત્રો જે સમાજની અંદર રહેનારા લોકો હોય છે એમને આ સેવાઓથી ઘણા બધા લાભ થતા હોય છે પણ ક્યારેક આવી સેવાઓ છે એમાં વિક્ષેપ પડતો હોય છે અથવા અનિયમિત બનતી હોય છે અથવા તો સેવાઓ છે એ સારી રીતના પ્રાપ્ત થતી હોતી નથી તો મિત્રો આના સંદર્ભે ઘણા બધા પત્ર વ્યવહાર છે આ અલગ અલગ વિભાગો સાથે કરવાના થતા હોય છે આજના ઉદાહરણોને આપણે અભ્યાસમાં લઈએ તો સૌથી પહેલું ઉદાહરણ આપણી પાસે જે આવે છે એ પાણી પુરવઠાને લગતું છે એટલે કે એમના જે સેવા મેળવનારા જે ગ્રાહક વર્ગ છે એ લોકોને અનિયમિત પાણી પુરવઠો છે પ્રાપ્ત થાય છે તો એ સંબંધિત એમના મુખ્ય અધિકારી છે એમને આ પત્ર સંબોધીને લખવામાં આવે છે ઉદાહરણમાં આપણે જોઈએ તો કે આપણે સૂચના આવી રીતના મળેલી છે અનિયમિત પાણી પુરવઠા અંગે યોગ્ય વિભાગને પત્ર લખો મિત્રો આપણે જે સૂચના આપેલી છે એમાં એક પણ એડ્રેસ અથવા નામ કે વિભાગનું નામ લખેલું નથી તો આપણે એમના માટે યોગ્ય વિભાગ પસંદ કરીશું અને એક કાલ્પનિક વ્યક્તિ તરીકે નામ પણ જોઈશું પ્રસ્તુત ઉદાહરણની અંદર મોહનભાઈ પટેલ એમનું રહેઠાણ છે એ નાનોવાસ પાલનપુર રોડ અને કુંભાસણ એવો નવમી જૂન અને બે હજાર સત્તરના રોજ આ પત્ર લખે છે આ પત્ર છે એ ખાસ કરીને પાણી પુરવઠા વિભાગને લખે સંબોધીને જાય છે તો પાણી પુરવઠા વિભાગના જે મુખ્ય અધિકારી હોય છે એને મુખ્ય કાર્યપાલક અધિકારી શ્રી એમનો હોદ્દો છે એમને સંબોધીને પત્ર આપણે લખીએ છીએ પત્રનો વિષય છે અનિયમિત પાણી પુરવઠો મળવા અંગેની ફરિયાદ મિત્રો પાણીની આ જે સેવા છે સામાન્ય રીતના આ ખાતા એટલે કે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામના લોકોને નિયમિત રીતના મળે અને પૂરતા પ્રમાણમાં મળે આ ખૂબ જરૂરી છે અહીંના લોકોની ફરિયાદ એ છે કે પાણીનો પુરવઠો છે એ અનિયમિત મળે છે એટલે કે સમય છે એ નક્કી રહેતો નથી તો એમની અસર એમના જીવન ઉપર શું થાય છે એવી ફરિયાદ આ પત્રમાં રજૂ કરવામાં આવેલી છે આપણે એમને જોઈએ જે તે વ્યક્તિ ક્યાંના રહેવાસી છે એનો સૌથી પહેલાંના પેરેગ્રાફમાં આપણે ઉલ્લેખ કરીશું ત્યારબાદ એમની અંદાજીત ગામની વસ્તી કેટલી છે એમનો પણ ઉલ્લેખ કરીશું ને એની મુખ્ય સમસ્યા શું છે એમને પણ આપણે પ્રથમ પેરેગ્રાફની અંદર દર્શાવીશું પાલનપુર જિલ્લાના કુંભાસણ ગામના તમામ રહેવાસીઓ વતી હું હું એટલે કે મોહનભાઈ પટેલ આપને અમારા ગામમાં મળતા પાણીના અનિયમિત પુરવઠા અંગેની ફરિયાદ કરું છું ગામની વસ્તી દસ હજાર અમારું ગામ છેલ્લા કેટલાક સમયથી પાણીની સમસ્યાથી ત્રાહીમામ પોકારી ગયું છે અગાઉ અમને પૂરતા જથ્થામાં અને નિયમિત પાણીનો પુરવઠો મળતો હતો મિત્રો આ સમસ્યા જે રજૂ કરેલી છે એ ટૂંક સમય પહેલાંની જ છે એટલે કે છેલ્લા છ મહિનાથી પણ વધુ સમયગાળાથી પાણીનો પુરવઠો ખૂબ જ અનિયમિત મળી રહ્યો છે કેટલીક વખત તો રાત્રે બે વાગે તો કેટલીક વખત સવારે ચાર વાગે પાણી આવે છે એટલે કે પાણી જે પાણી આપવાની જે સિસ્ટમ સમય છે એ યોગ્ય રીતના જળવાતો નથી કેટલીક વખત અઠવાડિયામાં એક વખત પાણી આવે છે અને પાણી આપવાની આ અનિયમિતતાને કારણે બાળકોના અભ્યાસ અને જે તે વ્યક્તિ છે એમના રોજિંદા જીવન ઉપર પણ એટલી જ અસર થાય છે કારણ કે પાણી અનિયમિત આવવાને કારણે રાત્રે ઉજારો ઉજાગરો કરવો પડે અથવા તો બાળકો હોય તો એમના પણ શૈક્ષણિક કાર્ય છે એમને અસર થઈ શકે છે પાણીનો પુરવઠો નિયમિત રીતના અને નિશ્ચિત મળતો રહે એવી વ્યવસ્થા ગોઠવવા માટે નમ્ર વિનંતી છે આ પાણીનો જે પુરવઠો છે એ દરેક લોકોને એમના સમયબદ્ધ રીતના મળે પૂરતા પ્રમાણમાં મળે એવી એક વિનંતી છે આપ એ બાબતથી વિદિત જશો કે અમે પાણી વેરો અને અન્ય વેરા છે એ નિયમિત ભરીએ છીએ મિત્રો અહીંયા મોહનભાઈ પટેલ દ્વારા જે ફરિયાદી પત્ર લખાયેલો છે એમાં એ લોકો જે તે અધિકારીને પણ જાણ આપે છે કે અમારા ગામના બધા જ રહીશો છે એ પાણીનો વેરો અને આ સિવાય જે નક્કી થયેલા વેરા છે એ બધા મિત્રો આવું જ એક બીજું ઉદાહરણ આપણે જોઈએ જાહેર આરોગ્ય ક્ષેત્રે આરોગ્ય વિભાગે કરેલ પ્રશંસનીય કામગીરીને બિરદાવતો પત્ર મિત્રો જે જાહેર સેવાઓ છે એમાં બધા વિભાગો છે એ સારી જ કામગીરી કરતા હોય છે આમ છતાં અહીં આરોગ્ય વિભાગ દ્વારા ખૂબ સરસ અને ઉત્કૃષ્ટ કામગીરી થયેલી છે આવી કામગીરીને શહેરના જાગૃત નાગરિક દ્વારા એમની કામગીરીને બિરદાવવામાં આવે છે એટલે કે લોકોના જાહેર આરોગ્ય સાથે જોડાયેલી ઘણી બધી નાની બાબતોને આરોગ્ય વિભાગે ખૂબ સરસ અને ચીવટપૂર્વક કામ કરેલું છે તો એમની આ કામગીરીને બિરદાવતો પત્ર એક જાગૃત નાગરિક જે તે વિભાગના મુખ્ય અધિકારીશ્રીને સંબોધીને લખે છે પ્રસ્તુત ઉદાહરણમાં આપણી પાસે કોઈ પણ વ્યક્તિનું નામ આપેલું નથી તેમજ એડ્રેસ પણ આપેલું નથી તેથી આપણે અહીંયા એક કાલ્પનિક એડ્રેસ લખીશું અને જે તે યોગ્ય વિભાગ એટલે કે જાહેર આરોગ્ય વિભાગને આપણે પત્ર લખીશું ઉદાહરણને જોઈએ શ્રી રાહુલ દોમડીયા દસ યુનિવર્સિટી ક્વાર્ટર્સ કચ્છ યુનિવર્સિટી ભુજ તેઓ તેર જૂન બે હજાર સત્તરના રોજ આ પત્ર લખે છે તેઓ જાહેર આરોગ્ય વિભાગના ચીફ હેલ્થ ઓફિસરશ્રીને સંબોધીને આ પત્ર લખે છે કે જેઓ ભુજ નગરપાલિકા ભુજ મિત્રો આ પત્ર લખવાનો હેતુ જે તે વિભાગની કામગીરીને સારી રીતના પૂર્ણ કરેલી છે એટલે કે પ્રશંસનીય કામગીરી બદલ આ પત્ર લખવામાં આવે છે વિભાગે કરેલી પ્રશંસનીય કામગીરી સાહેબ શ્રી મિત્રો આ પત્રની અંદર વિગતોને આપણે જો ટૂંકમાં જોઈએ તો કે જે તે શહેરની અંદર ઘણી બધી શાખાઓ હોય છે એમાં જાહેર આરોગ્ય વિભાગ પણ એક શાખા છે એમના દ્વારા ઘણી બધી આરોગ્ય ક્ષેત્રની કામગીરીને સારી રીતના પૂર્ણ કરેલી છે તો એના માટે એ કામગીરીને આપણે નોંધ ઉપર જોઈએ તો કે ગ્લોબલ વોર્મિંગને કારણે સમગ્ર વિશ્વનું ઋતુ ચક્ર બદલાઈ રહ્યું છે અને અનિયમિત પણ થઈ રહ્યું છે આની અસર ભુજ શહેરના વાતાવરણ અને આબોહવામાં અનિશ્ચિતતા સ્વરૂપે જોવા મળી રહી છે એનો મતલબ એવો કે જે સમગ્ર વિશ્વની અંદર જે ઋતુ ચક્ર બદલાય છે આ ઋતુચક્રના સંદર્ભમાં જે તે વિભાગ છે કેટલું એલર્ટ છે અહીં આપને જોવા મળશે સમગ્ર વિસ્તારમાં ક્યારેક કાળઝાળ ગરમી અથવા તો કમોસમી વરસાદ પણ થાય છે મિશ્ર વાતાવરણ થવાને કારણે પાણીજન્ય અને જંતુઓથી ફેલાતા રોગનું પ્રમાણ પણ વધતું રહે છે જે જાહેર આરોગ્ય માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાશે એટલે કે કમોસમી વરસાદ અને ગરમી આવું મિશ્ર વાતાવરણ એ આરોગ્ય માટે જોખમી છે છેલ્લા પંદર દિવસમાં ભુજ નગરપાલિકાએ જાહેર આરોગ્ય અંગે બતાવેલી પોતાની કટિબદ્ધતા અને કામગીરીની ભુજ શહેરના એક નાગરિક તરીકે નોંધ લઈ આપશેને અભિનંદન પાઠવું છું મિત્રો મહાનગરપાલિકાએ આજે રોગચાળો ન ફેલાય અથવા તાત્કાલિક અટકે એ માટે એમણે જાહેર સ્વાસ્થ્ય અંગે જાગૃતિ લાવવાના હેતુથી ખાસ કરીને વર્તમાનપત્ર છે રેડિયો છે જાહેરાતના માધ્યમોનો ઉપયોગ કરેલો છે દવાનો છંટકાવ પાણીની અંદર શુદ્ધિકરણ માટે ગોળીઓનું વિતરણ બિનઆરોગ્યપ્રદ ખાણીપીણીની વસ્તુઓ પર પ્રતિબંધ તથા સ્વચ્છતાના કડક આગ્રહને કારણે રોગચાળો ખૂબ જ ટૂંકા ગાળામાં નિયંત્રણમાં આવ્યો અને આગળ વધતો પણ અટકી ગયો મિત્રો આવા સારા પગલાંઓને કારણે રોગચાળો છે એ ખૂબ જ ઝડપથી કંટ્રોલમાં આવતો હોય છે તો નગરપાલિકા દ્વારા આ શ્રેષ્ઠ પ્રયત્ન કરેલો છે ભુજ નગરપાલિકાના જાહેર આરોગ્ય વિભાગે કરેલી એ પ્રશંસની કામગીરીને જાહેર જનતા વતી હું બિરદાવું છું મિત્રો દરેક વિભાગની કામગીરી જો સારી હોય તો એમને બિરદાવી એ પણ એક આવડત હોવી જોઈએ અને અહીંયા રાહુલ દોમડિયા દ્વારા આ કામગીરી કરવામાં આવે છે સહકારની ખાતરી આપું છું અને ભવિષ્યમાં પણ આપશ્રી આ જ રીતના આગમચેતીના પગલાં લઈ અને દૂરદર્શિતા દાખવી અને કાર્યરત રહેશો જ એવી એક જાગૃત નાગરિક તરીકે મને પૂરો વિશ્વાસ છે તો મિત્રો અત્યાર સુધી આપણે ફરિયાદી પત્રો જોયા હતા પણ સારી કામગીરી કરનારને એની કામગીરીની પ્રશંસા કરતો પત્ર પણ આજે આપણે અભ્યાસમાં જોયેલો છે મિત્રો આવું જ એક નવું ઉદાહરણ આપણી પાસે આવે છે જે ખાસ કરીને ફાયરની સેવાઓનો લાભ મેળવવા માટે અગાઉથી એક આયોજનના ભાગરૂપે આ પત્ર લખવામાં આવે છે પત્રની સૂચના આપણે જોઈએ તો કે જાહેર જનતાના મેળવડાના પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગેનો પત્ર મિત્રો આ બધા જાણો છો કે જ્યાં વિશાળ પ્રમાણમાં વ્યક્તિઓ અથવા સમૂહમાં આયોજન થતું હોય એવી જગ્યા ઉપર કોઈ પણ ઘટના ન બને એ માટે અગાઉથી આગમચેતીના ભાગરૂપે ફાયરની સેવાઓનો લાભ લઈ શકાય છે એક સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓ માટે માર્ગદર્શન અને આગળના અભ્યાસ માટે યોગ્ય નિર્ણય લઈ શકાય એ માટે એક જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એક આયોજન કરેલું છે અને આ આયોજનની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ વાલીઓ લાંબા સમય માટે રોકાવાના હોય તો કોઈ પણ ઘટના ન બને એ હેતુથી જે તે સંસ્થા દ્વારા ફાયર સ્ટેશનના મુખ્ય અધિકારી એટલે કે ચીફ ફાયર ઓફિસરને સંબોધીને પત્ર લખાય છે આપેલા સૂચનામાં આપણી પાસે કોઈ નામ ન હોવાથી આપણે કાલ્પનિક સંસ્થાનું નામ લખીશું પ્રસ્તુત ઉદાહરણની અંદર સરસ્વતી સંસ્થાન બાવીસ અનમોલ કોમ્પ્લેક્ષ માનવ મંદિર પાસે મેમનગર અમદાવાદ એમના પિનકોડ નંબર છે થ્રી એટ ડબલ ઝીરો ફાઈવ ટુ ત્યારબાદ આ પત્ર છે પચીસમી એપ્રિલ બે હજાર સત્તરના રોજ લખાય છે મિત્રો આ સંસ્થા ચીફ ફાયર ઓફિસરશ્રીને સંબોધીને આ પત્ર લખશે કે જે મેમનગર ફાયર સ્ટેશન મેમનગર અમદાવાદ સ્થિત આવેલું છે વિષય જાહેર જનતાના મેળવડા પ્રસંગે ફાયર બ્રિગેડની સેવાઓ મેળવવા અંગે મિત્રો કોઈ પણ સમુદાય જ્યાં ભેગો થતો હોય ત્યાં આ પ્રકારની સેવાઓ છે એ આપણે અગાઉથી આયોજન કરી અને મેળવી શકતા હોઈએ છીએ આપના ઉદાહરણની અંદર ધોરણ બારના વિદ્યાર્થીઓ છે એમને બાર પછીના અભ્યાસ અને ગુજરાત યુનિવર્સિટીની અંદર ચાલતા અભ્યાસક્રમ વિશે માહિતી મળે એ હેતુથી એક માર્ગદર્શન સંમેલનનું આયોજન જેએમડીસી ગ્રાઉન્ડ પર રાખેલું છે આમની અંદર વિજ્ઞાન સામાન્ય પ્રવાહ તથા વાલીઓ સાથે મોટી જનસંખ્યા ભેગી થવાની એક ધારણા છે આ કાર્યક્રમની અંદર વીજ પ્રવાહનો પણ ઉપયોગ કરેલો છે તેમજ કાપડના મોટા મંડપ પણ બાંધવામાં આવેલા છે સાથે સાથે નાસ્તાનું પણ આયોજન કરેલું છે મિત્રો આ બધા જ પરિબળોને કારણે સલામતીના પગલારૂપ જે આયોજન છે એ તારીખ બારમી મે બે હજાર સત્તરના રોજ સવારે આઠથી રાત્રે આઠ વાગ્યા સુધી કરેલું છે તો આ સમય દરમિયાન ફાયર બ્રિગેડની સેવાઓ એમને મળે એ હેતુ માટે તેઓ નમ્ર વિનંતી સાથે આ પત્ર લખે છે અમદાવાદના લોકો કુદરતી આફત અને દુર્ઘટના વખતે ફાયર બ્રિગેડે આપેલી સેવાઓની નોંધ લે છે અને નાગરિકની સલામતીની ફરજો બદલ તેઓ સદા આપના ઋણી છે એટલે કે ફાયર બ્રિગેડ આવા કોઈ પણ મેળાવડા પ્રસંગે અગાઉથી જ ત્યાં એક પોતાના નિશ્ચિત સ્થાન ઉપર ફાયર બ્રિગેડની ટીમ ત્યાં હાજર રહીને કોઈપણ જો ઘટના આગજન્ય બને તો તરત જ એમને રોકી શકાય એ હેતુથી સરસ્વતી સંસ્થાન છે એ ફાયર બ્રિગેડને એમની સેવાઓ આપવા માટે વિનંતી પત્ર લખે છે મિત્રો આપણી પાસે ચોથું ઉદાહરણ જે આપેલું છે એમનો આપણે અભ્યાસ કરીએ તો મિત્રો સ્વચ્છતા અંગેનું આ એક ઉદાહરણ આપણી પાસે આવે છે આપણે જે સૂચના મળેલી છે કે શહેરના જાહેર માર્ગો પર સફાઈની અનિયમિતતા અંગેનું ધ્યાન દોરતો પત્ર મિત્રો દરેક શહેરની અંદર સફાઈ અંગે ચોક્કસ દરેક નાગરિક છે જાગૃત હોવા જ જોઈએ અહીંયા પણ એક નાગરિક દ્વારા આ બાબતોને ધ્યાનમાં રાખી અને મહાનગરપાલિકા વડોદરાના શ્રી એટલે કે મ્યુનિસિપલ કમિશનર વડોદરાને એક પત્ર છે લખવામાં આવે છે મિત્રો અહીંયા એક એનજીઓ છે એ એનજીઓ દ્વારા જે કોઈ પણ વસ્તુ ધ્યાનમાં આવેલી છે એ એમના પત્રની અંદર એમને વર્ણન કરેલું છે જોઈએ આપણે ઉદાહરણ મારું વડોદરા આ એક એનજીઓનું નામ છે એટલે એક સ્વયંસેવી સંસ્થાનું નામ છે કે જેઓનું નોંધાયેલું એડ્રેસ છે શુભાનપુરા ચોક શુભાનપુરા વડોદરા પત્ર લખાય છે બાવીસમી જૂન બે હજાર સત્તર સામે ફોન અને ઇમેલ એડ્રેસ આપેલા છે આ પત્ર મ્યુનિસિપલ કમિશનર શ્રી વડોદરા વડોદરા મહાનગરપાલિકા વડોદરા વિષયની અંદર આપણે જોઈએ તો કે એક ફરિયાદી પત્ર છે એટલે કે શહેરના જાહેર માર્ગો પર નિયમિત સફાઈ ન થતી હોવાની ફરિયાદ મહેરબાન સાહેબશ્રી મિત્રો એનજીઓ એટલે એક સ્વયં જેવી સંસ્થા છે કે તેઓ ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ કરતી હોય છે ખાસ કરીને શૈક્ષણિક ઉત્થાન સુંદર શહેરની કલ્પના એમની સંસ્થાનું મુખ્ય હેતુ છે આ સંસ્થા જે છે એ લગભગ સાતેક વર્ષથી મારું વડોદરા નામથી લોકોને સેવાઓ આપે છે મિત્રો વડોદરા મહાનગરપાલિકાના અન્ય જાહેર સંસ્થાઓ સાથે હાથ મિલાવી અને સામાજિક ચેતના અને શહેરી વિકાસ અંગેના ઘણા કાર્યક્રમો કરી રહ્યા છીએ તો મિત્રો આ સંસ્થા દ્વારા અમુક વસ્તુઓ ધ્યાનમાં આવેલી છે ખાસ કરીને વડોદરાના જે જાહેર માર્ગો છે એમની ઉપર જે સફાઈ છે નિયમિત થતી નથી અથવા તો ઘણી બધી જગ્યાએ કચરાઓના ઢગલા જોવા મળે છે માર્ગ અને રેતી અને કચરાના થર આવા પણ જોવા મળે છે માર્ગોની આજુબાજુ ફૂટપાથ અને ડિવાઈડર છે ત્યાં પણ પ્લાસ્ટિકની કોથળી અને ગંદકીઓ જોવા મળે છે તો આ એનજીઓ એટલે કે માળું વડોદરા એ મહાનગરપાલિકાને પ્રશ્ન પૂછે છે કે શું વડોદરાના મહાનગરપાલિકા આ અંગે ખરેખર અજાણત છે કે પછી નિષ્કાળજીપૂર્વક એમને સેવી રહી છે આવો એક કટાક્ષ એમના પત્રની અંદર પણ એમને મૂકેલો છે તો મિત્રો સંસ્કાર નગરી નામથી ઓળખાતું વડોદરા સુંદર શહેરની પણ એક ઓળખ પ્રાપ્ત કરે એ જોવાનો સૌની ફરજ છે વડોદરાના શહેરના માર્ગોની નિયમિત સફાઈ એ માટે જરૂરી સૂચનાઓ આપવી અથવા સફાઈનું અભિયાન શરૂ કરી અને શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા રાખવા માટે વિનંતી છે સફાઈના અભિયાનમાં અમારી સંસ્થા આપને તમામ પ્રકારના સહયોગની ખાતરી આપે છે કારણ કે એનજીઓ છે એટલે મહાનગરપાલિકાને સહયોગ આપવાની પણ વાત કરે છે આપનું વિશ્વાસું સંયોજક મારું વડોદરા